વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 7 વિષય ગણિત વિષયાંક 9 સમય સંખ્યાઓ પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓ એનો ભાગ 2 એનો અભ્યાસ કરીએ ભાગ 1 ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સમય સંખ્યાઓ વિશે આપણે થોડી માહિતી મેળવી હવે આપણે ગયા વખતે એક દાખલો ભણ્યો હતો કે નિમ્નલિખિત પેટર્ન માં વધુ ચાર સમય સંખ્યાઓ લખો વધુ ચાર સમય સંખ્યાઓ લખો એમાં એક દાખલો આપણે ગણ્યો હતો ત્યાર બાદ આપણે આગળ દાખલો ગણીએ દાખલા નંબર 2 પેટર્ન માં વધુ ચાર સમય સંખ્યાઓ એના જેવો સેમ
સેકન્ડ દાખલો છે પણ અહીંયા તમારે થોડું વિચારવું પડશે તો અહીંયા આપણે જોઈએ -2 ભાગ્યા 3 તો એને હું કેટલા વડે ગુણીશ તો -2 ભાગ્યા 2 છેદમાં માઈનસ કરા છેદમાં માઈનસ આપેલા છેદમાં શું આપેલા છે માઈનસ આપેલા તો અહીંયા આપણે છેદમાં માઈનસ આપેલા હોવાથી આપણે જે છેદ વાળું જે પદ છે એને માઈનસ વડે ગુણીશું તો અહીંયા હું પહેલા -1 તો અહીંયા પણ -1 એટલે -2 ગુણ્યા -1 એટલે 2 છેદમાં -3 જો આ રકમ આવી ગઈ તો એના પછી -2 ભાગ્યા 3 તો એનો -2 ભાગ્યા -2 તો -2 અને -2 એટલે +4 થશે અને 3 ગુણ્યા -2 એટલે -6 આવી ગઈ સંખ્યા -2 ભાગ્યા 3 એને -3 ભાગ્યા 3 વડે ગુણીશું તો બંને માઇનસ છે એટલે પ્લસ થશે એટલે 6 અને છેદ છે 3 તરી 9 માઇનસ ત્યારબાદ વધુ ચાર સમય સંખ્યા આપણે શોધવાની છે તો જોઈએ -2 ભાગ્યા 3 -4 છેદમાં -4 એટલે 8 છેદમાં 12 -2 ભાગ્યા 3 ઓ -5 છેદમાં -5 એટલે 10 અને 5 તરી -15 -2 ભાગ્યા 3 -6 છેદમાં -6 એટલે 12 -2 અને -6 એટલે પ્લસ થશે એટલે 6 તરી 18 અને છેલ્લું -2 છેદમાં 3 -7 છેદમાં -7 એટલે 14 અને 7 તરી -1 તો આ રીતે તમે સરળતાથી કારણ કે છેદમાં માઇનસ આપેલા તમે જો એટલા માટે આપણે અંશ અને છેદમાં માઇનસ માઇનસ વડે ગુણ્યા અહીંયા આપણે પેટર્ન કેમ બદલી આપણે જે આગળના બે દાખલા જોયા એમાં શું કર્યું આપણે 1 ભાગ્યા 1 વડે 2 ભાગ્યા 2 વડે 3 ભાગ્યા 3 વડે 4 ભાગ્યા 4 વડે 5 ભાગ્યા 5 વડે 6 ભાગ્યા 6 વડે 7 ભાગ્યા 7 વડે ગુણ્યા પણ અહીંયા કે -1 અને -1 વડે ગુણ્યા -2 -2 -3 -3 ભાગ્યા -4 ભાગ્યા -4 -5 ભાગ્યા -5 -6 ભાગ્યા -6 -7 ભાગ્યા 7 કારણ કે અહીંયા છેદમાં માઇનસ આપેલું હતું એટલા માટે આપણે અહીંયા શું કર્યું માઇનસ વડે ગુણ્યા જેથી તમને આવી પેટર્ન મળી શકે તમે જો આ દાખલો જો આ જો આ જો હવે બાકી વધુમાં ચાર સંખ્યાઓ તો વધુ ચાર સમય સંખ્યાઓ સંખ્યાઓ -8 છેદમાં 12 સોરી -12 10 છેદમાં -15 12 છેદમાં -18 અને 14 છેદમાં -21 તો આ વધુ ચાર સમય સંખ્યાઓ આપણે મેળવી શકીએ ત્યારબાદ આપણે જોઈએ હવે દાખલા નંબર આગળ નીચેના માટે ચાર સમાન સમય સંખ્યાઓ નીચેના માટે ચાર સમાન સમય સંખ્યાઓ સમય સંખ્યા નીચેના માટે ચાર સમાન સમય સંખ્યાઓ લખો એમાં પહેલો આપણે જોઈએ -2 છેદમાં 7 હવે જો તમે અહીંયા શું લખવાનું છે નીચેના માટે ચાર સમાન સમય સંખ્યાઓ ચાર સમાન સમય સંખ્યા એટલે -2 ભાગ્યા 7 તો એને એની સમય સંખ્યા ના મળવી જોઈએ -2 ભાગ્યા -2 ભાગ્યા 7 આપ્યું હોય -2 ભાગ્યા 7 તો એને સમાન સમય સંખ્યા -2 ભાગ્યા 7 ના કહેવાય તો એના સિવાયની સંખ્યા કહેવાય તો એના માટે આપણે શું કરવું પડશે જે તમે ગુણો તો એમાં અંશ અને છેદ સરખા સરખા વડે ગુણવાના જેમ આપણે આગળ ગણ્યા એ રીતે જ ગણવાનું છે દાખલો તો જોઈએ આપણે તો અહીંયા -2 છેદમાં 7 ગુણ્યા અહીંયા 2 છેદમાં 2 વડે ગુણવાનું પછી 3 ભાગ્યા 3 વડે 4 ભાગ્યા 4 વડે બરોબર તો આ રીતે તમને ચાર સમાન સમય સંખ્યાઓ મળી જાય કોઈ પણ આપેલો હોય કોઈ પણ દાખલો આપેલો હોય અને એની ચાર સમાન સમય સંખ્યા લખવી હોય તો એને 1 ભાગ્યા 1 વડે કદી ગુણવાના અને એને પણ સરખી થઈ જાય બંને -2 ભાગ્યા 7 અને 1 એને 1 ભાગ્યા 1 વડે ગુણો 1 ભાગ્યા 1 વડે તો એની એ સમાન એટલે કે સમાન સમય સંખ્યા મળી જાય એના જેવી એને એક આની સંખ્યા મળે આપણને એટલે એ કહેવાય નહીં
2 - 2/7 હોય તો -2/2 મળે તો એ સમાન સમવાય સંખ્યા કહેવાય નહીં. તો એના માટે તમારે 2 - 2/2 વડે ગુણવાના, એટલે આવશે આનો જવાબ -4/14. ચલો -2/7 3/3 વડે ગુણીએ તો 3 - 2 = 6 અને 7 + 3 = 21. -2/7 અને 4/4 વડે ગુણીએ તો 4 - 2 = 8 અને 7 - 6 = 28. -2/7 અને 5/5 વડે ગુણીએ તો 5 - 2 = 10 અને 7 - 5 = 35. તો આ રીતે આપણે 4 સમાન સમવાય સંખ્યાઓ લખી શકીએ. તો પહેલી -2/7 તો -4/14, -2/7 -6/21, -2/7 -8/28 અને -2/7 તો -10/35. તો અહીંયા લખીશું -2/7 માટે 4 સમાન સમવાય સંખ્યા બરાબર શું આવશે તો -4/14 -6/21 -8/28 અને -10/35. તો આ આપણને મળી ગઈ 4 સમાન સમવાય સંખ્યા. હવે ત્યાર બાદ બીજો દાખલો. બીજો દાખલો જોઈએ 5/-3. કે
छेद मोटो है, 3/4, 3/2 बरोबर। तो यहां अंश करता छेद, आ अंश है, अंश करता छेद क्यों है मोटो है, अंश करता छेद मोटो है। तो हमेशा याद रखवानो कि आ जे संख्या है ये संख्या रेखा ऊपर 0 ने 1 ની વચ્ચે જ આવે, અંશ કરતા છેદ મોટો હોય તો તે સંખ્યા હંમેશા 0 અને 1 ની વચ્ચે આવે, જો માઈનસ હોય તો 0 અને -1 ની વચ્ચે આવે। સંખ્યા રેખા ઉપર ધન પૂર્ણાંક હોય તો એ હંમેશા અહીંયા સંખ્યા રેખા ઉપર દર્શાવવાના અને ડાબી બાજુથી દર્શાવવાના, માઈનસ હોય તો આ સાઈડથી દર્શાવવાના, જમણી બાજુ તો આ સાઈડ પર દર્શાવવાનું, એ તો તમને બધાને ખ્યાલ જ છે બરોબર। હવે જોઈએ આપણે 3/4, તો 3/4 એટલે મેં તમને પહેલા પણ વાત કરી કે અંશ કરતા છેદ મોટો હોય તે હંમેશા 0 અને 1 ની વચ્ચે હોય, તો અહીંયા આ સંખ્યા પડી વચ્ચે આવશે 0 અને 1 ની વચ્ચે, તો અહીંયા લખીશું 3/4 એ 0 અને 1 વચ્ચેની સંખ્યા છે। આવું ના લખો તો બી ચાલે, પણ આ તો લખ્યું છે ધ્યાન દે, 3/4 એ 0 અને 1 વચ્ચેની સંખ્યા છે। હવે આપણે સંખ્યા રેખા દોરીએ, સમજો અહીંયા સમજો કે મેં 0 લખ્યા, અહીંયા સમજો કે મેં 1 લખ્યા, હવે સમજો છે બાબત કોની વચ્ચે 0 અને 1, તો 0 અને 1 લખી દેવાના, આ સંખ્યા રેખા દોરવાની 0 અને 1 લખી દેવાના। હવે 3/4, હવે છેદમાં કેટલા આપ્યા, છેદમાં અહીંયા ધ્યાન રાખજો છેદમાં કેટલા આપ્યા 4, કેટલા આપ્યા 4, એમાં તમારે એક વાત કરવાની, કોઈ પણ સંખ્યા આપી હોય એના છેદમાં જેટલે કાપા કરવા માટે અહીંયા કાપા મૂકવા માટે 0 ને 1 વચ્ચે કાપા તો મૂકવા પડશે, તો એના માટે શું કરવું પડશે 3/4 એમાં છેદમાં જે સંખ્યા આપી હોય એમાંથી -1 બાદ કરવાનું, 1 બાદ કરવાનું, છેદમાં જે સંખ્યા આપી હોય એ 1 બાદ કરીશું, તો અહીંયા 4 આપેલા તો 4 માં 1 બાદ કરીશું કેટલા આવશે 3 આવશે, કેટલા આવશે 3, તો અહીંયા 1 સરખા સરખા અંતરે, 2 અને 3, 0 ને 1 વચ્ચે 3 કાપા કરી દેવા, તો અહીંયા તમે જુઓ આ બંને વચ્ચેનો અંતર સરખો હોવો જોઈએ, આ બંને વચ્ચેનો અંતર સરખો હોવો જોઈએ, આ બંને વચ્ચેનો અંતર સરખો હોવો જોઈએ, આ બંને વચ્ચેનો અંતર, ભલે તમે એક બે કાપાની વચ્ચે ભલે 2 સેન્ટીમીટર લો 3 સેન્ટીમીટર લો તો સરખું લેવાનું, સમજો કે 0 અને આ કાપા વચ્ચે જે અંતર લીધું સમજો કે 2 હોય તો અહીંયા પણ 2 સેન્ટીમીટર લેવાનું, અહીંયા પણ 2 સેન્ટીમીટર, અહીંયા પણ 2, એટલે દરેક વચ્ચેનો અંતર સરખું રહે। તો અહીંયા છેદમાં જે સંખ્યા આપી હોય એ છેદમાં જે સંખ્યા આપી હોય એમાંથી તમારે 1 બાદ કરવાનો, એટલા કાપા તમારે 0 અને 1 ની વચ્ચે મૂકવાના બરોબર। તો અહીંયા 0 અને 1 ની વચ્ચે 4 આપેલા છે, 4 માંથી 1 બાદ કરીએ તો કેટલા વધે 3, એટલે 1 2 ને 3 કાપા। હવે આપણે શરૂઆત કરીએ તો પહેલું હંમેશા 0, છેદમાં કેટલા આપે 4, તો પહેલું આપે આવે 0/4 આવે, પછી આવે 1/4, 2/4, 3/4 અને 4/4। હવે સમજો આ મેં કેમ લખ્યું, કઈ સમજવા માટે 0/4 એટલે છેદમાં 4 આપેલા એટલે દરેક ની છેદમાં 4 હોવા જોઈએ, મૂકી દીધા 0/4 એટલે 0 કહેવાય, 1/2 શરૂઆત થાય 1/4, 0/4 પછી શું આવે 1/4, પછી આવે 2/4, પછી આવે 3/4 અને 4/4, 4/4 એટલે કેટલા કહેવાય 1 કહેવાય। આ તો ખાલી પેલું સમજવા માટે તમારે, આ ના લખો તો બી ચાલે, પણ અહીંયા સમજવા માટે લખ્યું આપણને, તો પહેલું 0 હંમેશા પહેલું 0/4 લખવાનું, 0 આપેલા હોય તો 0/4, તો 0/4 એટલે 0 કહેવાય, પછી 1/4, 2/4, 3/4, છેદ બદલવાનો ને છેદ સરખો હોવો જોઈએ 4 4 4 ને 4। હવે આપણને કઈ સંખ્યા જોઈતી 3/4, તો આ મળી ગઈ આપણને 3/4, તો આ એનો શું જવાબ આવી ગયો। તો આ રીતે આપણે સરળતાથી ગણી શકીએ સંખ્યા રેખા ઉપર, પહેલા શું કરવાનું, પહેલા તો કોની અંશ કરતા છેદ મોટો હોય, અહીંયા અંશ કરતા છેદ મોટો હોય તો સમજવાનું કે અમને
હંમેશા 0 અને 1 ની વચ્ચે જ હોય પછી ત્યારબાદ 0 અને 1 વચ્ચે આવે 0 અને 1 ની વચ્ચે તો છેદમાં જે સંખ્યા આપી હોય જેટલી સંખ્યા આપી હોય એમાંથી એક બાદ કરવા એક બાદ કરવાના અને એ 0 અને 1 વચ્ચે જેટલા કાપા હોય એટલા મૂકી દેવાના 0 ને 1 પર 0 ને 1 લખ્યા આપણે પછી છેદમાં કેટલા આપેલા 4 4 પર 1 બાદ કરી તો કેટલા વધે 3 તો 3 કાપા 0 અને 1 ની વચ્ચે મૂકી દેવાના આ સરળ પડે આ જે રીતે સમજાય તમને બહુ સરળ પડશે હવે જોઈએ ત્યારબાદ બીજો દાખલો તો અહીંયા તમે જો અંશ કરતા છે મોટો એટલે માઇનસ 1 અને 0 વચ્ચેની સંખ્યા સંખ્યા રેખા લીધી હવે ધ્યાન રાખજો માઇનસ 1 અને 0 ની વચ્ચે તો અહીંયા માઇનસ 1 આવશે અને અહીંયા 0 આવશે કારણ કે માઇનસ હોય ઋણ પૂર્ણાંક હોય તો ઋણ પૂર્ણાંક હંમેશા આ સાઈડ હોય ડાબી બાજુ દર્શાવવામાં આવે જીરો થી કઈ બાજુ ડાબી બાજુ દર્શાવવામાં આવે ઋણ પૂર્ણાંકોને જીરો ની શૂન્ય ની કઈ બાજુ દર્શાવવામાં ડાબી બાજુ દર્શાવવામાં આવે ધન પૂર્ણાંકોને જીરો ની જમણી બાજુ દર્શાવવામાં આવે ખ્યાલ આવ્યો ધન પૂર્ણાંકો હોય એ જીરો ની જમણી બાજુ ઋણ પૂર્ણાંકો જીરો ની ડાબી બાજુ એટલે અહીંયા ઋણ પૂર્ણાંક આપેલો તમે જો અહીંયા ઋણ પૂર્ણાંક આપેલો માઇનસ 5 ભાગ્યા 8 એટલે હંમેશા જીરો ની ડાબી બાજુ આવશે હવે આપણે શરૂઆત ક્યાંથી જ કરવા છેદમાં કેટલા આપેલા આપણે તમને આગળ વાત કરી છેદમાં 8 આપેલા કેટલા આપેલા 8 8 માંથી એક બાદ કરીએ તો કેટલા વધે 7 તો 7 કાપા તમારે 0 અને માઇનસ 1 ની વચ્ચે મૂકવા કેટલા કાપા 7 કાપા છેદમાં કેટલા આપેલા 8 8 માંથી એક બાદ કરીએ તો કેટલા વધે 7 તો 7 કાપા તમારે 0 અને 1 ની વચ્ચે મૂકીશું તો જોઈએ સરખા અંતર 1 2 3 4 5 છ અને 7 સમજો હવે થોડું કેવું લાગે થોડું રબર થી ભૂસી અને થોડું આગળ કરજો અને અહીંયા લખીશું માઇનસ 1 જો હવે તો જોઈ લઈએ 0 અને માઇનસ 1 એની વચ્ચે 7 કાપા હોવા જોઈએ 1 2 3 4 5 6 7 7 કાપા થઈ ગયા તો અહીંયા તમે જો માઇનસ 5 ભાગ્યા તો સમજો કે પહેલી જે સંખ્યા છે એમાં આપણે વિચારીએ 0 ભાગ્યા 8 પછી આવશે માઇનસ 1 ભાગ્યા 8 માઇનસ 2 ભાગ્યા 8 માઇનસ 3 ભાગ્યા 8 માઇનસ 4 ભાગ્યા 8 માઇનસ 5 ભાગ્યા 8 માઇનસ 6 ભાગ્યા 8 માઇનસ 7 ભાગ્યા 8 અને માઇનસ 8 ભાગ્યા 8 તો તમે જો 0 ભાગ્યા 8 એટલે 0 કહેવાય અને માઇનસ 8 ભાગ્યા 8 એટલે 1 કહેવાય માઇનસ 8 ભાગ્યા અહીંયા આ બધી સંખ્યા લખવાની કોઈ જરૂર છે નહીં પણ તમારે સમજવા માટે તમારે આ વસ્તુ જરૂરી છે તમે અહીંયા સમજો 0 ભાગ્યા 8 એટલે 0 કહેવાય પછી તમે જો સંખ્યા ધ્યાનમાં રાખવાની માઇનસ 1 ભાગ્યા 8 માઇનસ 2 ભાગ્યા 8 માઇનસ 3 ભાગ્યા 8 માઇનસ 4 ભાગ્યા 8 અને અહીંયા જે આપણે સંખ્યા જોઈ હતી માઇનસ 5 ભાગ્યા 8 આનો જવાબ આ બધું કઈ લખવાની જરૂર છે નહીં પણ આ સમજવા માટે તમે આ બધી સંખ્યાઓ લખી આપણે જે સંખ્યાની જરૂર હોય એ સંખ્યા લખવા તો આ રીતે આપણે માઇનસ 5 ભાગ્યા 8 ને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ
અહીંયા તમે જુઓ માઈનસ આપેલા છે પાછું અંશ કરતા છેદ નાનો હોય આપણે જે બે દાખલા જોયા એમાં અંશ કરતા છેદ મોટો એટલે 0 અને 1 ની વચ્ચે આપેલા હતા તો અહીંયા તમે જુઓ -7 ભાગ્યા 4 એટલે અંશ કરતા છેદ મોટો હોય એટલે આપણે આ શુદ્ધ અપૂર્ણાંક એને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીશું તો અહીંયા તમે જુઓ 7 ભાગ્યા 4 તો અહીંયા 4 એકા 4 તો અહીંયા તમે જો માઈનસ 1.34 માઈનસ 7 ભાગ્યા અહીંયા અંશ કરતા છેદ નાનો હોવાથી આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવ્યું એટલે -1.34 તો તમે અહીંયા જોઈને તમને ખ્યાલ આવી જાય કે આ સાથે કોની વચ્ચે હશે તો -1 તો ખરા જ એના ઉપર 3 ભાગ્યા 4 -1.34 એટલે -1 તો ખરા જ -1 આપણે શું બોલીએ -1.34 એટલે -1 તો ખરા જ અને ઉપર 3 ભાગ્યા 4 એટલે -1 ઉપર 3 ભાગ્યા 4 એટલે -1 અને -2 ની વચ્ચે આવશે તો અહીંયા લખીશું -1.34 એ -2 અને -1 વચ્ચેની સંખ્યા છે એટલે -1 અને -2 વચ્ચે આવશે -1.3 એટલે -1 તો ખરા જ ને ઉપર 3 ભાગ્યા 4 એટલે -1.3 જતો એટલે -2 અને -1 વચ્ચેની સંખ્યા છે તો આપણે સંખ્યા લેખા દઈએ તો અહીંયા -2 લખીશ અહીંયા લખીશ -1 હવે જોજો છેદમાં કેટલા આપેલા 4 ચાર આપેલા હોય તો આપણે મેં હમણાં જ વાત કરી કે એમાંથી એક બાદ કરીશું એટલે કેટલા કાપવા થશે 3 તો અહીંયા 1 આ 2 અને આ 3 3 કાપા થઈ ગયા છેદમાં 4 આપેલા છે એટલે 4 માંથી આપણે એક બાદ કરીએ તો 3 વાર 3 કાપા થઈ ગયા 1 2 અને 3 હવે પહેલી આપણે સંખ્યા લખીએ 1.3 તો પહેલું આવશે અહીંયા -1.14 સમજજો -1.24 અને અહીંયા આવશે -1.34 આ એનો જવાબ આવે તમે અહીંયા જો પહેલી સંખ્યા -1.34 તો પહેલું અહીંયા 3/4 આપેલા તો પહેલી સંખ્યા કયો થાય -1.14 પછી -1.24 અહીંયા તમારે છેદ સરખો રાખવાનો -1.24 અને -1.34 તો આ તો આપણો જવાબ આવ્યો તો આ રીતે તમે સરળતાથી કરી શકો દાખલો તો અહીંયા તમારે ખાલી અંશ બદલવાનો એટલું યાદ રાખવાનું કે આમાં સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરતી વખતે ફક્ત દરેક જો તમે ડાયરેક્ટ આવડે તો વસ્તુ અલગ છે પણ ના ખબર પડતી હોય તો તમારે -1.અંશ તમારે બદલવાનો -1/4 જો 2/4 પછી 3/4 બીજી બધી સંખ્યાઓ એમ નેમ રાખો તો તમે સરળતાથી દાખલો ગણી શકો ત્યારબાદ આપણે જોઈએ આગળ નીચે આપેલી સમય સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો તો જોઈએ નીચે આપેલી સમય સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો તો પહેલું જોઈએ આપણે -8/6 નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે એનું નાનું સ્વરૂપ સ્વરૂપે લખવામાં આવે તો -8/6 તો -8/6 એટલે અહીંયા પહેલા -1 ને આપણે સાઈડમાં લાવવાનું છે -8/6 એટલે -1 અહીંયા -8 આપેલા એટલે આપણે -1 ને હવે સાઈડમાં લખતા હવે 8 ના હોય 2 2
બે અને છેદમાં 6 ના અવયવ 2 તરી 6 તો બે બે ઉડી ગયા ત્યારબાદ -1 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 4 અને છેદમાં 3 તો -4 છેદમાં 3 તો અહીં તમે આ આવ્યો જવાબ આવી ગયો ત્યારબાદ બીજો દાખલો પચીસ એટલે 5 × 5 અને 45 એટલે 9 × 5 આ 5 5 ગુણી ગયા એટલે 5/9 ત્યારબાદ ત્રીજો દાખલો -44/72 અને છેલ્લો એના પછી 8 - 8/10 તો અહીંયા તમે જુઓ 44 44 એટલે અહીંયા -1 4 × 11 72 એટલે અહીંયા 72 ના અવયવ પડશે 18 × 4 = 72 18 × 4 આ 4 4 ઉડી ગયા એટલે -11/18 અને ત્યારબાદ -1 8 ના અવયવ 2 × 2 × 2 અને 10 ના 2 × 5 આ 2 2 ઉડી ગયા એટલે એનો જવાબ આવશે -4/5 તો આ રીતે આપણે એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી શકીએ ત્યારબાદ દાખલા નંબર 8 એમાં લેસ ધેન ગ્રેટર ધેન અને ઇક્વલ ટુ માંથી યોગ્ય સંકેત પસંદ કરી ખાલી જગ્યા ભરો ખાલી જગ્યામાં હવે એમાં પહેલો દાખલો જોઈએ આપણે -5/7 બોક્સ આપેલું વચ્ચે અને 2/3 તો અહીંયા તમે જુઓ -5/7 અને 2/3 આ એક માઇનસ એટલે એક પ્લસ છે આમાં તમે જોઈ શકો -2/3 શું કહેવાય મોટા કહેવાય તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા લખીશું -5/7 એ ઋણ સમય સંખ્યા છે માટે -5/7 બોક્સ આપેલું હોય 2/3 તો કઈ સંખ્યા મોટી કહેવાય છે -2/3 એટલે આ શું કહેવાય લેસ ધેન કહેવાય આ જો આ ગ્રેટર ધેન આ લેસ ધેન આ ઇક્વલ તો આ સ્ટીવનો લેસ ધેન છે તો આ રીતે આપણે કરી શકીએ ત્યારબાદ બીજો દાખલો -4/5 બોક્સ આપેલું હોય -5/7 હવે આ દાખલામાં શું કરીશું બંને માઇનસ આપેલા તો હંમેશા યાદ રાખવાનું કે કોઈ સંખ્યા મોટી હોય નાની હોય એ દર્શાવવા માટે પહેલા તો એનો છેદ સરખો કરવો પડે છેદ સરખો કરીએ ત્યારે જ આપણને ખબર પડે કે આ સંખ્યા મોટી છે આ સંખ્યા નાની છે તો એના માટે અહીંયા છેદ સરખો કરવા માટે આપણે લસા લેવો પડશે 5 અને 7 નો શું લેવો પડશે લસા તો અહીંયા 5 અને 7 નો લસા 5 અને 7 નો લસા કેટલો આવશે બે અવિભાજ્ય સંખ્યા હોય બે અવિભાજ્ય સંખ્યાઓનો લસા એના ગુણાકાર જેટલો હોય તો અહીંયા 5 × 7 = 35 તો લસા કેટલો આવશે 35 હવે આપણે એક સ્ટેપ લઈએ પહેલો -4/5 ચલો હવે લસા કેટલો આવે 35 35 કરવા માટે આપણે કેટલા વડે ગુણીશું
7 વડે તો છેદમાં 7 વડે ગુણ્યા તો અંશમાં પણ કેટલા વડે ગુણીશું 7 વડે તો 7 6 28 અને 5 સીધા 35 બીજો જોઈએ -5 છેદમાં 7 -5 છેદમાં 7 આપેલા છે તો અહીંયા કેટલા વડે ગુણીશું 35 લાવવા માટે 5 વડે અહીંયા પણ 5 વડે એટલે -25 છેદમાં 35 હવે બોક્સ બનાવીએ જોઈએ -28 છેદમાં 35 બોક્સ પર આવ્યો અહીંયા -25 છેદમાં 35 અહીંયા તમે જો બંનેના છેદ સરખા થઈ ગયા બંનેના છેદ સરખા હોય તો તમે સમજી શકો કે બંનેમાંથી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની તો અહીંયા -માં એવો નિયમ છે કે જે નાની હોય ને એ સંખ્યા કેવી કહેવાય મોટી કહેવાય તો અહીંયા તમે જોશો અહીંયા પણ શું આવશે લેસ ધેન આવશે તો આ સંખ્યા કેવી થઈ ગઈ મોટી થઈ ગઈ -28 કરતા -25 મોટા કહેવાય એટલે અહીંયા આવશે લેસ ધેન તો આપણે જે સંખ્યા હતી એની જગ્યા મૂકી લઈએ તો અહીંયા -4 છેદમાં 5 હતા બોક્સ અને -5 છેદમાં 7 તો અહીંયા કઈ સંખ્યા મૂકી જે આપેલી હતી એ આપણે મૂકી દઈએ અહીંયા પણ લેસ ધેન આવશે તો આ રીતે આપણે કઈ સંખ્યા નાની અને કઈ સંખ્યા મોટી જોઈ શકીએ ત્યારબાદ બીજો દાખલો આપણે જોઈએ છેદમાં 5 બોક્સ -7 છેદમાં 4 8 ભાગ્યા 5 બોક્સ -7 ભાગ્યા 4 તો અહીંયા પણ તમે જુઓ બંને માઇનસ આપેલા છે છેદ પણ અલગ અલગ છે તો અહીંયા તમે આપણે લસાઅ જોઈશું 5 અને 4 નો લસાઅ બરાબર 20 5 અને 4 નો લસાઅ કેટલો આવશે 20 તો -8 છેદમાં 5 હવે 20 લાવવા માટે આપણે છેદમાં કેટલા વડે ગુણીશું 4 વડે તો 4 અહીંયા પણ 4 એટલે અહીંયા થશે 32 અને 5 6 20 અહીંયા 7 છેદમાં 4 અહીંયા 20 લાવવા માટે કેટલા વડે ગુણીશું 5 વડે એટલે 4 ને 5 વડે ગુણીશું અહીંયા પણ 5 વડે એટલે 35 છેદમાં 20 તમે જો અહીંયા બંનેના છેદ સરખા થઈ ગયા એટલે સમછેદી કહેવાય સરખા થઈ ગયા તો હવે આપણે સંખ્યા લખીએ 32 છેદમાં 20 બોક્સ -35 છેદમાં 20 તો અહીંયા તમે જો છેદ સરખો હોય બંને માઇનસ છે તો અહીંયા તમે જો જે માઇનસ માં જે નાની સંખ્યા હોય એ મોટી કહેવાય એટલે અહીંયા લેસ ધેન આવશે સોરી ગ્રેટર ધેન આવશે તો અહીંયા 32 ભાગ્યા 20 એટલે અહીંયા 8 છેદમાં 5 બોક્સ -7 છેદમાં 4 તો અહીંયા ગ્રેટર ધેન 8 ભાગ્યા 5 કી સંખ્યા કેવી કહેવાશે મોટી કહેવાશે ત્યારબાદ એના પછી રાખો 5 છેદમાં -11 બોક્સ -5 છેદમાં 11 અહીંયા તમે જો બંને સંખ્યા અહીંયા ઇક્વલ ટુ હશે 5 ભાગ્યા -11 અને 5 ભાગ્યા -11 તો બંને સંખ્યા કેવી કહેવાય સરખી કહેવાય તો અહીંયા આવશે ઇક્વલ ટુ ત્યારબાદ ઋણ સમ્ય સંખ્યા કરતા
मोटी छे तो माटे अहीं शून्य माइनस सात भाग्या छ तो अहीं शू आवशे ग्रेटर देन आवशे शू आवशे ग्रेटर देन आवशे तो आ रीते आपणे दाखला गणी शकीए के कई संख्या मोटी अने कई संख्या नानी એમાં તમારે યાદ રાખવાનું છે સરખો ના હોય તો તમારે લસા સુધી એનો છેદ સરખો કરવાનો અને કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ રીતે આપણે ગણી શકીએ.